નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. વાદળોની બ્રેક થઈ ગઈ છે ફેલ, ચાલુ છે વાદળોની વિનાશ લીલા. શું મહારાષ્ટ્ર, શું મધ્યપ્રદેશ, શું ગુજરાત, ચારે બાજુ પૂર છે પ્રલયકારી. જુલાઈમાં જ મેઘરાજાએ એવી જમાવટ કરી છે કે લોકોની આંખોમાં પાણી લાવી દીધા છે. દેશના અડધાથી વધુ રાજ્યોમાં ચોમાસાની શરૂઆત જ એટલી પ્રચંડ થઈ છે કે કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. પૂરના પાણી આગળ જિંદગી લાચાર નજરે પડી. ઉપર પાણી, આગળ પાણી, પાછળ પાણી, ચારે બાજુ પાણી. માણસ જાય તો ક્યાં જાય? આજ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, પૂરની વિનાશ લીલા. નદીઓ ગાંડીતુર, આફતમાં જિંદગી, પર્વતથી મેદાન સુધી. ડબલ અટેક, કુદરત જ્યારે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે આવી જ તસવીરો સામે આવે છે. પળવારમાં બધું જ તબાહ અને બરબાદ થઈ જાય છે. ભારે વરસાદ અને પૂરનો પડકાર દેશ માટે કંઈક આવો જ છે. દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સિસ્ટમે બધું જ વેરણ છેરણ કરી નાખ્યું છે. દક્ષિણ ગુજરાતમાં જળતાંડવ, શું નવસારી, શું વલસાડ, વાદળોની વિનાશ લીલા. પૂર છે પ્રલયકારી. આ વિડીયો કચ્છનો છે, જ્યાં જીવ જોખમમાં મૂકીને ટ્રેક્ટર ચાલક આ પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. બે લોકો પાણીના આ પ્રચંડ પ્રવાહ વચ્ચે ટ્રેક્ટર લઈને જતા જોવા મળ્યા. આ લોકોએ મોતને આમંત્રણ આપવાની મૂર્ખામી કરી. સદનસીબે બંનેનો જીવ બચી ગયો. આ લોકોની જીવ જોખમમાં મૂકવાની મૂર્ખામી તેમને મોતના મુખમાં ધકેલાય. શું દુકાન, શું મકાન, શું હોસ્પિટલ, બધું જ પાણી પાણી. નવસારીમાં જાણે આભ ફાટ્યો. આફતમાં આવી ગઈ જિંદગી. નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘમહેર થઈ રહી છે, જેથી નદી નાળા છલકાયા છે. ત્યારે આ મેઘમહેર હવે આફત સાબિત થઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી નવસારી શહેરમાં પૂરને લઈને સ્થિતિ વિકટ બની છે. દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન. નવસારીમાં કાવેરી નદી વિસ્તારમાં પૂરના પાણીમાં 20-25 લોકો ફસાયા હતા, જેની બહારે દેવદૂત બનીને આવ્યા કોસ્ટગાર્ડના જવાનો. આ દમણ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર છે, જે આ લોકોની મદદે આવ્યું. પૂરના આ પાણીમાંથી આ લોકોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું.
नवसारी में मेघतांडव बाद नीचाणवाड़ा अनेक विस्तारों में पानी भराया छे। पूर प्रभावित विस्तारों में एनडीआरएफ ना जवानों बचाव कामगिरी करी रहा छे। नवसारी में पूर्णा नदी भयजनक सपाटी ने पार करी गई छे। नदीनो धसमसतो प्रवाह नवसारी शहर में फरी वळ्यो छे। नवसारी शहर में चारे बाजू तबाहीना दृश्यों सर्जाया। शहरना तमाम विस्तारों पानी में गरकाव छे। अमारी टीम ग्राउंड जीरो पर पहुंची अने अमारा संवाददाता संजय टांके नवसारी में पूरनी स्थिति ने लई उभी थयेली परिस्थितिनो चितार मेळव्यो। नवसारी जिल्लामां पड़ेला भारे वरसादथी जनजीवन प्रभावित थयुं छे। नवसारीना टोरटा बजार विस्तारमां भारे वरसादथी पाणी भराया छे। आ समये मेडिकल इमरजन्सी उभी थता बे दर्दीओ सहित चार लोकोनुं एनडीआरएफनी टीमे रेस्क्यू कर्युं हतुं। नवसारीना चिखलीमां सवारथी लईने 12 वाग्या सुधी 8 इंच वरसाद खाबक्यो हतो। गत रातथी पाणी भरावानी शरूआत थई हती। મોડી રાત સુધી વહીવટીતંત્રે લોકોને સ્થળાંતર કર્યા હતા। છેલ્લા 4 દિવસથી નવસારી શહેરમાં પૂરને લઈને સ્થિતિ વિકટ બની છે। હવામાન વિભાગની આગાહી છે અને તે પ્રમાણે દક્ષિણ ગુજરાત રેડ એલર્ટ પર છે અને હું સીધા દ્રશ્યો જે છે નવસારી શહેરના બતાવીશ કે આપ જોઈ શકો છો કે પૂર્ણા નદી જે છે તેનો ધસમસતો પ્રવાહ જે છે તે નવસારી શહેરમાં જે છે ફરી વળ્યો છે। અહીંના નીચાણવાળા વિસ્તારો જે છે કે તે પાણી પાણી જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે આ વીરાવળ વિસ્તાર છે કે જેમાં પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ જે છે ફરી વળ્યો છે। પૂર્ણા નદી હાલ તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને તે જ સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને નીચાણવાળા વિસ્તારો પાણી પાણી અને બંગલા એરિયામાં પાણી જોવા મળી રહ્યા છે અને તેના કારણે અત્યારે આ મુશ્કેલીરૂપ મેઘો જે છે અત્યારે નવસારી શહેરની મુશ્કેલી સમાન બન્યો છે। तो बीजी तरफ नवसारीनो एपीएमसी विस्तार पण पाणीमां गरकाव थयो हतो अने रस्ताओ पर चारे बाजू पाणी जोवा मळी रह्या छे। आकाशी आफत जे मुसळधार मेघो वर्षी रह्यो छे अने ते सीधा दृश्य आप जोई शको छो। जे वीरावळ विस्तार छे एपीएमसी विस्तार छे शहेरना कासियावाड़ी विस्तार छे ते तमाम विस्तारो जे छे ते पूर्णा नदीना धसमसता प्रवाहमां जे छे ते गरकाव थई गया छे। हवामान विभागनी आगाही हती अने ते प्रमाणे ज જે ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ વરસ્યો અને તે વરસાદી પાણી જે છે તે પૂર્ણા નદીમાં ફરી વળ્યા। પૂર્ણા નદી જે છે તેને ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર જે છે વહી રહી છે અને તે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। બીજી તરફ આપ જોઈ શકો છો કે ટ્રેક્ટરમાં હાલ News18 ગુજરાતીની ટીમ છે જે અલગ અલગ જે દ્રશ્યો જે વિસ્તારમાં તારાજીના જે દ્રશ્યો જે છે તે બતાવી રહી છે અને તમામ વિસ્તારો અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યા છે। નવસારીથી પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીના જળસ્તર ભયજનક સપાટી વટાવતા શહેરમાં પાણી ઘૂસી આવ્યું હતું। નવસારીના બંદર રોડથી લઈને પૂર્ણા નદી સુધી જેટલો ઉત્તર દિશા તરફનો નીચાણવાળો વિસ્તાર તમામ પાણીમાં ગરકાવ થયો છે। નવસારી સહિત ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે। નવસારીમાં અંબિકા પૂર્ણા કાવેરી ત્રણેય નદીમાં ઘોડાપૂર આવ્યા છે જેથી શહેરમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। પૂર્ણા નદી અત્યારે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે ત્યારે News18 ગુજરાતીની ટીમ ટ્રેક્ટરમાં જે છે સવાર થઈને આપ જોઈ શકો છો કે આ જે પૂર્ણા નદીના બ્રિજ ઉપરથી હું સીધા દ્રશ્યો આપને બતાવીશ। પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ જે છે જે પ્રકારે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે ડાંગ આહવામાં જે વરસાદ સતત વરસી રહ્યો છે અને નવસારીમાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે પૂર્ણા નદીમાં જે છે ઘોડાપૂર આવ્યા છે અને આ ઘોડાપૂર જે છે તે નવસારી શહેરમાં ફરી વળ્યા છે। નવસારીના નીચાણવાળા વિસ્તારો જે છે તે વીરાવળ વિસ્તાર હોય કાલિયાવાડી વિસ્તાર હોય કે શાંતાદેવી વિસ્તાર હોય કાસિયાવાડી વિસ્તાર હોય તમામ જગ્યાએ એપીએમસી માર્કેટ મચ્છી માર્કેટ તમામ જગ્યાએ આ પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ ફરી વળ્યો છે અને આખે આખું નવસારી જે છે તે પાણીથી તરબોળ થઈ ચૂક્યું છે અને મુશ્કેલીરૂપ મેઘો જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। 15,000થી પણ વધુ લોકોનું સ્થળાંતર અત્યાર સુધીમાં કરી દેવાયું છે અને વહીવટીતંત્ર જે છે તે આ પરિસ્થિતિમાં સાબદું બન્યું છે। નવસારીમાં મેઘતાંડવ બાદ તારાજીના ડરાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે।
આ નવસારી સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે. અહીં એક્સરે વિભાગ અને સોનોગ્રાફી વિભાગમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા એક્સરે વિભાગ બંધ કરી દેવો પડ્યો છે. હું દ્રશ્ય સીધા આપને બતાવીશ કે આપ દ્રશ્ય જોઈ શકો છો કે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે, પરંતુ આ નવસારી સિવિલ કેમ્પસનું જે છે એક્સરે વિભાગ છે, સિવિલ કેમ્પસમાં પણ પાણી ભરાયા છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે ભાઈ આવી રહ્યા છે એ ભાઈ જે છે ઘૂંટણસમા પાણી જે છે ત્યાં ભરાયા છે અને તેમાંથી પસાર થઈને તેઓએ આવવું પડી રહ્યું છે. બીજી તરફના હું દ્રશ્ય બતાવીશ કે એક્સરે વિભાગ જે છે અને સોનોગ્રાફી વિભાગ છે, હાલ આ દ્રશ્ય જે છે એક્સરે વિભાગ અને સોનોગ્રાફી વિભાગનું, ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે જ આ એક્સરે વિભાગ અને સોનોગ્રાફી વિભાગ જે છે બંધ કરી દેવાની ફરજ પડી રહી છે. જે રીતે મેઘરાજાજી જે છે મેઘ કહેર નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે, ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે અને તે સ્થિતિ અત્યારે નવસારીમાં બદતર બની રહી છે. નવસારી જિલ્લાના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર છે. અહીં પરેશાન લોકોને મદદ પહોંચાડવી કોઈ પડકારથી ઓછું નથી, તેવામાં અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો પર સ્થિતિનો તાગ મેળવ્યો. अस्पताल की भी तस्वीर देखिए आप. ट्रैक्टर में एक पेशेंट है. ट्रैक्टर में हम जिस ट्रैक्टर पे मौजूद है हम कोशिश करेंगे. हम अपने कैमरा पर्सन अनिल सूद को बोले, अनिल प्लीज आगे आइए जरा और आप लोग हमें थोड़ी सी जगह दीजिए ताकि हम आपकी तस्वीर लोगों तक पहुंचा पाए. देखिए ट्रैक्टर में पेशेंट है और पेशेंट को अस्पताल ले जाया जा रहा है. पेशेंट को लेकर जा रहे हैं अस्पताल और ताकि उन्हें इलाज मुहैया कराई जा सके. सामने देखिए हॉस्पिटल है, सामने हॉस्पिटल है और देखिए और अस्पताल के बाहर भी पानी, अस्पताल के बाहर सैलाब है ये और अस्पताल तक पहुंचना कितना मुश्किल हो सकता है आप समझ सकते हैं. यशफीन हॉस्पिटल इलाके का एक बड़ा अस्पताल जो सैलाब की जद में है और यहां तक मरीजों को पहुंचना बहुत मुश्किल है. वलसाड़मा मेघराजा मुशलधार मुश्किली लाव्या छे. शहर नो जयशिव अपार्टमेंट विस्तार पानी पानी थई गयो छे. राजनगर अब्रामा विस्तार मा गळाडूब पानी छे. औरंगाबाद हवे बांकी नदी नी तबाही नी तस्वीर सामे आवी रही छे. 500 थी वधु लोको ने सुरक्षित स्थळे खसेडाया छे. વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિને લઈ ગ્રામ્ય વિસ્તારના 84 માર્ગો બંધ કરાયા છે. શહેરી વિસ્તારના 9 અને 2 સ્ટેટ હાઈવે પણ બંધ કરાયા. શહેરના છીપવાડ દાણા બજારથી લઈ હનુમાન ભાગળા સહિત કાશ્મીર નગરમાં પણ પાણી ભરાયા. વલસાડ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વલસાડની ઓરંગા નદીએ એક અઠવાડિયામાં સતત બીજી વખત લોકોની સાથે તંત્રના પણ જીવોદ્ધાર કર્યા છે. કારણ કે વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા ભારે વરસાદ અને સાથે જ ઓરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આથી આ અત્યારનો આ સમય છે એ ચિંતાનો વિષય બન્યો છે. અત્યારે જોઈ શકો છો વલસાડનું આ કાશ્મીર નગર છે, જ્યાં આગળ સતત અઠવાડિયામાં બીજી વખત આ પૂર આવ્યું છે અને ઓરંગાના પાણી છે આ સમગ્ર વિસ્તારમાં જે પ્રવેશી ચૂક્યા છે અને અત્યારે લોકોના ઘરોમાં પાણી છે. અહીંયાથી સલામત લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. હજુ પણ વરસાદ પડે તો પાણી વધવાની શક્યતા. એક અઠવાડિયામાં સતત બીજી વખત વલસાડ વાસીઓ છે ઓરંગાના પૂરનો પ્રકોપ સહન કરી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો વલસાડના લીલાપોર વિસ્તારના છે. આપ જોઈ શકો છો જ્યાં જો નજર જાય ત્યાં પાણી જ પાણી છે. ચારે તરફ અહીંયા આગળ પાણી છે. ઓરંગાના પાણીએ કિનારો વટાવી અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયા છે. આપ જોઈ શકો છો અત્યારે દરિયામાં ભરતીનો સમય છે, સાથે જ સતત ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે અને ઓરંગાનું જે લેવલ છે પાણીનું એ પણ સતત વધી રહ્યું છે. પરિણામ ઓદરંગા નદી કિનારાના જેટલા પણ વિસ્તારો છે નીચાણવાળાએ તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. વલસાડના પારડીમાં અનરાધાર વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે વરસાદના કારણે પારડીથી સેલવાસ માર્ગ પર પાણી ભરાયા. કમરસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો. વલસાડની ઓરંગા નદી
નું જળસ્તર સતત વધી રહ્યું છે. ઔરંગા અત્યારે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, પરિણામે નદી કિનારાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના બંદર રોડ તરિયાવાડ વિસ્તારના છે. અહીંયા આગળ બે દિવસ અગાઉ પણ ગળાડૂબ પાણીમાં આ વિસ્તાર હતો. સતત બે દિવસ સુધી પૂરનો પ્રકોપ સહન કરી ચૂકેલા વલસાડવાસીઓ ફરી એક વખત આ વિસ્તારના લોકો છે એ મુશ્કેલીમાં છે. આજે ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે અને આજે પણ સવારે ઔરંગા નદીના ઉપરવાસ એવા ધરમપુર તાલુકામાં સતત 5 ઇંચથી વધારે વરસાદને કારણે ઔરંગા અત્યારે ભયજનક સપાટી વટાવી અને વહી રહી છે. નર્મદાના સાગબારા ડેડિયાપાડામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી નદી નાળા કોઝવે પાણી પાણી થઈ ગયા છે. ભારે વરસાદ બાદ ઘણા ગામો સંપર્ક વિહોણા થયા છે. ચીકડા ગામમાં ખાડીના પાણી મકાનોમાં ઘૂસ્યા, વૃદ્ધને ખાટલામાં બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. નર્મદા જિલ્લામાં સતત પડેલા વરસાદને કારણે આજે પણ દેડિયાપાડા અને સાગબારામાં 3-3 ઇંચ વરસાદ પડતા અનેક ગામો પ્રભાવિત છે. તેમાં ખાસ કરીને વાત કરીએ તો ચીકડા પાસે આવેલ જે ગામો છે એ ગામોમાં એક ગામના અમે તમને એક્સક્લુઝિવ વિષયો તમને બતાવી રહ્યા છીએ કે જે ગામમાં ખાડીમાં પાણી આવી જતા ખાડીના પાણી સીધા ગામો સુધી આવી ગયા છે અને આ ગામને કારણે ઘરો સુધી પાણી પહોંચી ચૂક્યા છે અને જેને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ એક જે વિઝ્યુઅલ અમને તમે બતાવી રહ્યા છે કે જે એક ઉંમરવાળા કાકા હોય છે અને આ કાકાને જે ચલાતું ના હોય જેમના પરિવાર ના લોકો એમને પોતાના ખાટલા પર રાખી અને ઉઠાવી અને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમને અમને ન્યૂઝ 18 ગુજરાતી પર બતાવી રહ્યા છે કે જે ગામના લોકો છે ગામના લોકો કેટલા મજબૂર બન્યા છે જે પાણી પાણી થઈ જવાના કારણે હાલ મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથમાં 12 મેઘ ખાંગા થયા છે. સુત્રાપાડામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. ઉંબરી ગામ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. સરસ્વતી નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે. કોડીનાર સહિતના પંથકમાં વરસાદી માહોલ છે. ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો હતો. સુત્રાપાડાના પ્રશ્નવડા ગામ ફરી પાણી પાણી થઈ ગયું છે. ગામના ઘણા વિસ્તારો જળબંબાકાર છે. કોળીવાડા નવાપરા વિસ્તાર પાણીથી તરબોળ. પ્રશ્નવડા ગામમાં કમર સુધી પાણી ભરાયા છે, જ્યાં તંત્ર હજી સુધી નથી પહોંચ્યો. આજે દ્રશ્યો છે તે સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામના દ્રશ્યો છે અને અહીં ખાતે ભારે પાણી છે તે વહી રહ્યું છે. ગામની ગલીઓમાંથી ધોધમાર પાણી છે તે વહી રહ્યું છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં ગામ લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે અને દર વર્ષે આ પ્રકારની સમસ્યા છે તે અહીં જોવા મળતી હોય છે. કેમેરામેન તે કહીશ કે તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશે કે જેમ જેમ આ ગામની અંદર આગળ વધતા જશો તે પ્રમાણે પાણી છે તે પણ વધતું જશે અને આ કોઈ નદી નાળાના કે એવા કોઈ દ્રશ્યો નથી પરંતુ આ ગ્રામ્ય પંથકના દ્રશ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ખેતરો પાણીથી તરબોળ છે. સુત્રાપાડાથી કોડીનાર તરફ જતા રસ્તા પર પાણી ભરાયા છે. ગીર સોમનાથમાં અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. મોજાને લઈ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર ગીર સોમનાથ જિલ્લાને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાનો અરબી સમુદ્ર છે કે જે તોફાને ચડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. આપ આજે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે આજે છે ગીર સોમનાથ જિલ્લાનો અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્રની અંદર 5-7 ફૂટ જેટલા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે. દરિયામાં ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ ફરી આજે એક વખત હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા પણ ગઈકાલેથી આદેશ કરવામાં આવ્યો છે તમામ શૈક્ષણિક કાર્યો છે તે પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આફતનો વરસાદ અટકવાનો નથી એટલે નદી નાળા આવી રીતે જ કહેર મચાવતા રહેશે, વાદળો ફાટતા રહેશે અને આફત વરસાવતા રહેશે. તો ગુજરાત સહિત દેશ